જય શ્રી કૃષ્ણ. વિદ્યાર્થી મિત્રો, કેમ છો બધા? મજામાં છો? તો રચના યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે. આજે આપણે ધોરણ 9ની જે વાર્ષિક પરીક્ષા આવી રહી છે, વિષય ગણિત, તો એનો વિભાગ સી જે આગળ આપણે મૂક્યો હતો એને આગળ વધારીએ છીએ. હવે તો જોઈએ એની અંદર પ્રશ્ન નંબર 30. ખૂબ જ સહેલો સવાલ છે. 30 બાળકો એક અઠવાડિયામાં જોયેલા ટીવી કાર્યક્રમનો સમય કલાકમાં નીચે મુજબ આપ્યો છે. એટલે શું? આજે આપ્યું છે ને, આ બધા છોકરાઓ અલગ અલગ હોય, એને કેટલી કલાક ટીવી જોયું છે? સમજો કે એક બાળક છે ને તો 1 કલાક જોયું છે ટીવી, બીજા બાળકે 6 કલાક ટીવી જોયું, એકે 2 કલાક જોયું, એકે 3 કલાક જોયું, કોઈ 5 કલાક, કોઈ 12 કલાક જોવે છે સર. આ તો આવી રીતે બધા અલગ અલગ બાળકો છે એ ટીવી જોવે છે. અને આજે પ્રશ્ન છે વિદ્યાર્થી મિત્રો, કે તમારો 14.2 એનો 8મો સવાલ છે પાઠ્યપુસ્તકનો, બરાબર. તો અલગ અલગ આ 30 બાળકોએ ટીવી જોયું છે એના વિશેની માહિતી આપણને આપી દીધી છે. આ માહિતીનું 5 વર્ગ લંબાઈ લઈ 5 વિભાગ બનાવવાના છે, બરાબર, વર્ગ લંબાઈના. અને એવો વર્ગ શું લેવાનો? 0 થી 5. એવું તમારે આવૃત્તિ વિતરણ કોષ્ટક તૈયાર કરવાનું છે. હવે તમે જ્યારે આવૃત્તિ વિતરણ કોષ્ટક તૈયાર કરો, આપણે એ લખીએ આવૃત્તિ વિતરણ કોષ્ટક. આ જ્યારે કોષ્ટક બનાવવું છે આપણે આવી રીતે, તો આમાં 3 વિગત તમારે આવશે, બરાબર. એક તો વર્ગ આવશે, પછી આવૃત્તિ ચિહ્ન આવશે, અને ટોટલ આવૃત્તિ આવશે. ખાના બનાવતા શીખો. અહીંયા શું આવશે? વર્ગ, જે આપણે કીધો છે ને 0 થી 5. હવે એ શેનો વર્ગ છે? ઉપર એ શેના વિશેની માહિતી છે? ઉપર આપણને લખ્યું જ છે ને, સમય છે, ટીવી જોવાનો સમય આપ્યો છે આપણને. તો આપણે શું લખશું? કલાક છે ને, તો કલાકની સંખ્યા લખીએ. અહીંયા શું આવશે? આવૃત્તિ ચિહ્ન, અને લાસ્ટમાં આવશે આવૃત્તિ. હવે કલાકની સંખ્યા છે, બરાબર. અઠવાડિયાની વાત કરી છે, આ 12 કલાક છે, તો એક દિવસના નથી કીધા, અઠવાડિયાના કીધા છે. અઠવાડિયામાં 12 કલાક જોવે છે આ બાળક ટીવી. આ બાળક 17 કલાક જોવે છે, એટલે એક દિવસમાં 17 કલાક નથી જોતું, અઠવાડિયામાં જોવે છે. તો અહીંયા આપણે લખવાનું અઠવાડિયું. ઓકે, હવે તમારે આ રીતે લેવાનું છે 0 થી 5. ઓકે, પણ સર ક્યાં સુધી લેશું આપણે ખબર કેમ પડે? ચાલો 0 થી 5 તો મેં લઈ લીધું, પણ કેટલું લેવાનું છે? તો કે 5 વર્ગ લંબાઈ છે. પણ એના માટે તમારે શું કરવાનું છે? આની અંદર સૌથી નાનામાં નાનો અવલોકન કયો છે એ તમારે શોધવો પડે. તો સૌથી નાનામાં નાનો અવલોકનમાં શું છે? તો કે ભાઈ 1 છે, સૌથી નાનામાં નાનો અવલોકન 1 દેખાય છે. ચાલો પછી જો સૌથી મોટામાં મોટો 12 મને દેખાય છે, 17 છે. ચાલો 17થી મોટો કોઈ? ઇટ્સ ઓકે, 17 મોટો છે, એટલે આપણે 17 સુધી જવાની વાત કરી છે, બરાબર. તો 5, આપણે 5 વર્ગ લંબાઈ લેવાની છે, એટલે 5નો ગેપ લેવાનો છે. તો જો 5નો ગેપ થઈ ગયો ને, 5 વર્ગ લંબાઈ, એટલે 0 થી 5 - 0 કરો તો 5 આવશે, એટલે 5 વધારતા જવાના છે. પણ ક્યાં સુધી વધારશું આપણે? 1 આવી જવો જોઈએ, 1 તો આમ આવી જાય છે. 17 આવી જવા જોઈએ, તો 17 ક્યાં સુધી આવશે? તો વધારતા જઈએ આપણે, એટલે આપણને ખ્યાલ આવી જશે 17 ક્યાં આવે છે. ચાલો 0 થી 5 આવ્યો, બીજો ક્યાં આવશે? 5 થી 10, પછી 10 થી 15, અને 15 થી 20 આવી ગયો. 15 થી 20ની વચ્ચે 17 આવી જાય છે ને. ઓકે, ચાલો અહીંયા લાસ્ટમાં આપણે લખી દઈશું આમ કુલ. ચાલો ઓકે, હવે તમારે જે ચિહ્ન બનાવવાના છે, એટલે કે ઊભા લીટા બનાવવાના છે. ઊભા લીટા બનાવો, એમાં ખાસ ધ્યાન રાખજો. ઊભા લીટા બનાવો, 4 બની જાય, 5મો આડો બનાવવાનો છે. યાદ રહી ગયો? 4 સીધા અને 5મો આવી રીતે આમ આડો બનાવવાનો છે. એકદમ ઇઝી મેથડ બતાવું છું, બરાબર. જુઓ, ચલો સૌથી પહેલાં આપણે આની અંદર જોઈએ તો 1 બાય 1 લેવા પડશે, કારણ કે આવી રીતના વર્ગ લંબાઈ છે, એટલે તમારે 1 બાય 1 જ સિલેક્ટ કરવા પડશે. કે સમજો કે આ 1 છે, તો 1 ક્યાં આવશે? તો કે 0 અને 5ની વચ્ચે આવશે, તો 1 લીટો બનાવો. 6 ક્યાં આવશે? 6, તો કે 5 અને 10ની વચ્ચે આવશે 6. પછી 2, તો આ 0 અને 5 એની વચ્ચે 2 આવશે. 3, તો 3 પણ આની વચ્ચે જ આવશે. પછી 5, ઓ સર હવે શું કરવું? આ તો એક તકલીફવાળું થઈ ગયું, કારણ કે સર 5 અહીંયા પણ છે ને 5 અહીંયા પણ છે, બે જગ્યા પર 5 છે. તો યાદ રાખો હંમેશા નીચેનો લેવાનો, બરાબર. પછી 12, તો 12 ક્યાં આવશે? 10 થી 15ની વચ્ચે 12 આવે ને. 5, ફરીથી 5 આવ્યા, 2 વખત હોય તો નીચેના જ લેવાના, હંમેશા યાદ રાખો. 8 ક્યાં લેવાના? તો કે 5 અને 10ની વચ્ચે 8 આવે. 4, તો 0 અને 5ની વચ્ચે આવશે. જો હવે 4 લીટા થઈ ગયા છે અહીંયા પણ, એટલે હવે આડો આવશે. પછી 8, તો 8 ક્યાં આવશે? 5 અને 10ની વચ્ચે આવશે. થઈ ગયું? તો આવી રીતે 4 કાપા પડી જાય, પછી 5મો કાપો છે આપણે આડો કરવાનો છે. ખૂબ ધ્યાનથી વિદ્યાર્થી કામ કરવાનું છે,
હું તો અહીંયા હાથ રાખી રાખીને કામ કરું છું બરાબર. તમે વિદ્યાર્થી મિત્રો જો આવું હોય તો પેન્સિલથી આમ ટીક કરતા જાઓ અને લીટી દોરતા જાઓ, હું તમને બતાવું કઈ રીતે. સમજો કે આ 10 છે, તો 10 ક્યાં આવે છે? તો 10 2 છે ને, તો નીચેના 10 લેવાના આપણે. તો ટીક કરો, ચાલો આ 10 થઈ ગયું. પછી 3 અહીં આવશે, તો હવે આડો આવશે ને લીટો. ઓકે ચાલો આ 3 થઈ ગયા. 4 પાછા ત્યાં જ આવશે. પછી 12, તો કે 10 અને 15 ની વચ્ચે આવશે. પછી 2, તો 5 અને 10 ની વચ્ચે 2 આવે નહીં, ઉપર આવશે. ચાલો 8, તો એ ક્યાં આવશે? તો કે 5 અને 10 ની વચ્ચે 8 આવશે. બરાબર, જેવું તમે ત્યાં નિશાન કરો એટલે આ બાજુ તમે એને ટીક કરતા જાઓ, જેથી કરીને તમારી ભૂલ નહીં પડે, કારણ કે આમાં ભૂલ પડવાના ચાન્સીસ બહુ જ વધારે હોય છે. ચાલો અહીંયા 15 છે, તો 15 2 વખત છે તો નીચે 15 આવશે. બરાબર, 1 તો ઉપર આવશે 1, ત્યાં ટીક કરીએ આપણે. ચાલો એના પછી 17 છે, તો 17 ક્યાં આવશે? તો 15 અને 20 ની વચ્ચે 17 આવે, ટીક કરો. ચાલો અને 6, તો કે 5 અને 10 ની વચ્ચે 6 આવશે, ટીક કરો. આવું એક કામ કરતું રહેવાનું છે તમારે. હું તો આમ હાથ રાખીને કરું છું એટલે ખૂબ ધ્યાન રહે, તમે પણ જે રીતે કરી શકતા હો તો વાંધો નહીં. બાકી આવું ટીક કરવાનું, ભલે થોડી વાર લાગે પણ ભૂલ ના પડે. અને જો આમાં ભૂલ પડી જાય તો યાદ રાખજો એને ભૂસી નાખવાનું. એટલા માટે જ કહું છું પેન્સિલથી, બાકી બધું બોલ પેનથી કરજો પણ આ પેન્સિલથી કરજો. આ જે લીટા પાડો ને બરાબર, એ પેન્સિલથી ચિહ્ન બનાવવાના, જેથી કરીને ભૂલ લાગે તો ભૂસી નાખવાનું, આળસ નહીં કરવાની. મેં કીધું એમ વારંવાર કહું છું, મોટાભાગે આળસ કરે છોકરાઓ બરાબર, અને એમ કે ચાલશે એમ કરીને, પણ પછી તમારો જવાબ ખોટો આવશે. અને આટલી ઈઝી રીતે માર્ક્સ કેમ મળે જ નહીં, ખૂબ જ સહેલી રીતે માર્ક્સ આની અંદર મળી શકે. એટલે એમ કહેવાય કે 9 સલામ છેલ્લું આજ છે. ચાલો એના પછીની લાઈન લઉં છું. ઓકે થોડી ઝડપ લઈશ. 3 છે, તો 0 અને 5 ની વચ્ચે આવશે 3. ત્યારબાદ 2 છે, એ પણ ત્યાં જ આવશે, એટલે 4 કાપા થઈ ગયા, એટલે 5મો આડો આવશે. પછી 8 આવશે, તો જે 5 અને 10 ની વચ્ચે આવે છે. ફરીથી 5 2 વખત હોય તો નીચેના 5 જ લેવાના, હંમેશા યાદ રાખજો. 9, તો એ પણ ત્યાં જ આવશે, 5મો કાપો છે, આડો રહેશે. 6, તો એ પણ અહીંયા જ આવશે, તો ફરીથી 8 ઓ ફરીથી 1 વખત 8 ત્યાં જ આવશે. પછી 7, તો સર એ પણ ત્યાં જ આવે છે, ઓહો વધી ગયા. 14, ઓ એ પણ ત્યાં આવે, ના આવે એ અહીંયા આવે, નીચે જ્યાં હોય ને બધું ત્યાં જ ન આવે. અને 12, એ પણ અહીંયા આવશે પણ એ આડો થઈ જશે, કેમ કે 4 અને 5મો છે. તો ચાલો આપણે ઝડપથી અને ગણવાનો પ્રયત્ન કરીએ. તો ઉપર કેટલા છે? જો આજે આજે 4 કાપા હોય અને એક આડો, એટલે 5, એટલે 5નો સમૂહ છે. તો આ 5 ને 5 10 થશે, તો 5 10 11 12 13, આ 5 અને આ કેટલા છે? 2. ચાલો આનો સરવાળો કરો, તો 10 20 25 ને 30. તો આપણે જે કીધું છે કુલ વિદ્યાર્થીઓ અહીંયા બરાબર, તો કોષ્ટક બની ગયું છે આપણું. અને 0 થી 5 કલાક અઠવાડિયામાં ટીવી જોવે એવા 10 બાળકો છે, 15 થી 20 કલાક ટીવી જોવે એવા 2 જ બાળકો છે બરાબર. એટલે અને સૌથી વધારે સમયમાં તો કે 5 થી 10 કલાક જોવાવાળા 13 બાળકો છે બરાબર. જોકે બાળકોની સંખ્યા ટીવીમાં તો ઘટી જ ગઈ છે, કારણ કે બધા ભણવામાં ખૂબ હોશિયાર થઈ ગયા છે, એટલે ભણવામાં ખૂબ ધ્યાન આપવા માંડ્યા છે. બરાબર ને, સાચી વાત છે ને મારી? પ્રશ્ન નંબર 31. એક ત્રિકોણની બાજુનામાં પાઇપા છે 8 સેમી, 15 સેમી અને 17 સેમી. હેરોના સૂત્રનો ઉપયોગ કરી ત્રિકોણનું ક્ષેત્રફળ તમારે શોધવાનું છે. 3 બાજુ આપી દીધી છે. વિદ્યાર્થી મિત્રો, તમને કંઈ પણ દીધું છે કે હેરોનું સૂત્ર વાપરવાનું છે, હેરોનું સૂત્ર પૂછાતું જ હોય છે, ખાસ યાદ રાખજો. અને એ ધારી લો, એક બાજુને બીજી બાજુને આપણે બી ધારી લઈએ અને ત્રીજી બાજુને આપણે સી ધારી લઈએ. હવે હેરોનું સૂત્રનો ઉપયોગ કરો તો તમને ખ્યાલ હશે કે સૌથી પહેલાં હેરોના સૂત્રની અંદર આપણે શું કરવું પડશે. તો કે સર, હેરોના સૂત્રમાં સૌથી પહેલાં આપણે અર્ધ પરિમિતિ, શું કહેવાય? અર્ધ પરિમિતિ, જેને આપણે એસ કહીએ, એ શોધવો પડે. એટલે કેવી રીતે મળે એનું સૂત્ર? એ વત્તા બી વત્તા સી ના છેદમાં 2. એટલે કે આ 3 માપનો સરવાળો કરી દઈએ, 8 15 અને 17 છેદમાં 2, 10 20 32 32 ને 8 40, 40 ના છેદમાં 2, એટલે કેટલો આવે? 20 સેન્ટીમીટર આવી ગયો એસ. ઓકે, આપણને એસ મળી ગયો છે. હવે આપણે ત્રિકોણનું ક્ષેત્રફળ શોધવાનું છે અને હેરોનું સૂત્ર મૂકવાનું છે. હેરોન બરાબર, ત્રિકોણનું ક્ષેત્રફળ સૂત્ર શું છે આપણું? તો કે વર્ગમૂળમાં એસ, કૌંસમાં એસ માઇનસ એ, એસ માઇનસ બી અને એસ માઇનસ સી. ખૂબ સહેલું સૂત્ર છે, એક વખત ધ્યાનથી જુઓ તો આવડી જશે. વર્ગમૂળમાં એસ, કૌંસમાં એસ માઇનસ એ, કૌંસમાં એસ માઇનસ બી અને એસ માઇનસ સી. એસ કેટલો છે આપણો? 20
વીસ માઇનસ એ લઈએ આપણે તો આઠ છે, બરાબર ને? અહીંયા જો આ રહ્યો એ આઠ, પછી બી કેટલો છે? એસ એટલે વીસ, માઇનસ બી કેટલો છે? તો કે પંદર, ફરીથી એસ એટલે વીસ, સી કેટલો છે? તો કે સત્તર. જોઈ શકો છો અહીંયા સી સત્તર આપ્યો છે. હવે શું કરીએ? આ વીસ બાદબાકી કરો, વીસમાંથી આઠ જશે, બાર, પાંચ, અને વીસમાંથી સત્તર જશે તો ત્રણ. હવે સૌથી વધારે જો અઘરામાં અઘરું કામ હોય હેરોના સૂત્રની અંદર તો અહીં આવશે, કારણ કે જે વર્ગમૂળ કાઢવાનું છે ને એ મોટાભાગના વિદ્યાર્થીઓને આવડતું નથી. હેરોનો સૂત્ર છે, ખાસ ગણજો, પરીક્ષામાં પૂછાશે, ફાઇનલી પૂછાવાનું છે. આ મોસ્ટ ટાઈમ પી મેથડ છે, બરાબર. વાર્ષિક પરીક્ષામાં આ હોય જ છે. એટલે દરેક વિદ્યાર્થી મિત્રો હેરોના દાખલા ગણજો, ખૂબ સહેલા છે, ઇઝીલી આવડી જાય છે. આટલી પ્રોસેસ તો સહેલી જ છે. અઘરું જે છે એ તમને હું ઇઝીલી બતાવવાનો પ્રયત્ન કરું છું. ક્યારે પણ અહીં અટવાવ તો આ મેથડથી ગણજો, ચોક્કસથી તમારો જવાબ ફાઇનલી આવી જશે. હવે આ વીસ છે તો એના અવયવ પાડી દેવાના. અવયવ પાડતા આવડે છે ને? ન આવડે તો તમે આવી રીતે કન્સ્ટ્રક્શન કરીને એના અવયવ પાડી શકો છો. વીસ છે તો જો આવી રીતે દસ ટુ વીસ, બે પંચા દસ અને પાંચ એકા, તો આ રીતે અવયવ પાડી દેવાના. લખવાનું અહીંયા બે ગુણ્યા બે ગુણ્યા પાંચ. ઓકે, બારના શું પડશે? તો બારના બે ગુણ્યા બે અને ગુણ્યા ત્રણ, બે દૂ ચાર તેરી બાર. આ પાંચના નહીં પડશે, આ ત્રણના પણ નહીં પડશે. આવું હંમેશા કરો. ગમે ત્યારે, ગમે એટલી મોટી રકમ હોય, ગમે એટલું અઘરું આવે, તો હંમેશા આ રીતે કરશો તો તમે ઇઝીલી કામ કરી શકશો. હવે શું કરવાનું છે બતાવું. બેની જોડી બને ને એટલે એનું વર્ગમૂળ નીકળી જાય. બે વખત હોય ને એટલે એક ડિજિટ બહાર લેવાનો. સમજો કે પાંચ અહીંયા પણ છે ને પાંચ અહીંયા પણ છે, એટલે એક પાંચ બહાર આવી ગયા, એનું વર્ગમૂળ નીકળી ગયું. સર કેવી રીતે? પાંચું પાંચું પચીસ અને પચીસનું પાંચ, બે દૂ ચાર તો એનું બે. બેની જોડી જો આ પણ બે વખત બે આવ્યા એટલે એક બે બાર નીકળશે. પછી ત્રણ પર બે વખત આવી ગયા તો એક ત્રણ બાર નીકળશે. સર આવું રાઉન્ડ કરવાનો મતલબ આપણને ખબર પડે, કોઈ રહી નથી જતું ને. અને કોઈ સર સિંગલ આંકડો રહી જાય કે એક જ વખત હોય, સમજો કે અહીંયા સાત લખ્યા છે, એક જ વખત છે, તો પછી વર્ગમૂળમાં રહેશે, એને બહાર નહીં નીકળશે, એનું વર્ગમૂળ નહીં નીકળશે, બે હોવા જોઈએ. બસ હવે આપણે આનો ગુણાકાર કરી દો તો પાંચ તેરી પંદર, દૂ ત્રીસ અને ત્રીસ દૂને સાહીઠ સેન્ટીમીટરનો સ્ક્વેર. તો આ આપણું હેરોનું સૂત્ર છે, એના દ્વારા મળેલું ક્ષેત્રફળ છે. ખૂબ સહેલો દાખલો છે, ઇઝીલી તમે આની અંદર માર્ક્સ મેળવી શકો છો. તો દરેક બાળકો હેરોના દાખલા ખાસ ગણજો. આ ત્રિકોણનું ક્ષેત્રફળ છે. ઘણી વખત એવું થશે ઘણા બાળકોને કે સર ત્રિકોણના ક્ષેત્રફળના તો ઘણા બધા સૂત્ર છે, એક દ્વિતીયાંશ, પાય ગુણ્યા, વેચ્છે, કાટકોણ ત્રિકોણનું આવે, સમદ્રી બાજુનું, સમબાજુનું પણ આવે, વર્ગમૂળ ત્રણના છેદમાં ચાર બાજુનો સ્ક્વેર, તો અલગ અલગ આવે છે. તો સર હેરોનો ઉપયોગ ક્યારે કરવાનો છે? તો હેરોનો ઉપયોગ હંમેશા ક્યારે કરવાનો? જ્યારે તમને ત્રિકોણની ત્રણ બાજુના માપ આપ્યા હોય, બાજુના માપ, ત્યારે હેરોનો ઉપયોગ કરવાનો હોય છે. ખ્યાલ આવે? ત્રણ બાજુના માપ ઉપરથી તમારે ક્ષેત્રફળ શોધવાનું હોય. તો બત્રીસ નંબરનો પ્રશ્ન છે, સાબિત કરો કે ત્રિકોણના ત્રણેય ખૂણાના માપનો સરવાળો 180 થાય છે. તમે બધા ખુશ થઈ ગયા હશો, કારણ કે આ પહેલી પરીક્ષામાં પણ પૂછાણ હતો. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પ્રમેય છે, તમને બધાને ખબર પડી ગઈ છે. આ કયો પ્રમેય છે? પ્રમેય 6.7. ખૂબ સહેલો પ્રમેય છે અને મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પ્રમેય છે. આવો પ્રમેય પૂછાય અને બેઠા માર્ક્સ લેવાના હોય છે. જો કોઈને આવડતો ન હોય અથવા તો કોઈ રહી ગયા હોય તો ચોક્કસથી, બરાબર, અહીંયા જો આઈ બટન દેખાય છે તમને, એની પર ક્લિક કરો અને આ પ્રમેય છે એને સમજીને શીખી લો. એકદમ મસ્ત પ્રમેય છે. એના પછીનો જોઈએ પ્રશ્ન નંબર 33. સાબિત કરો કે સમુદ્રી બાજુ ત્રિકોણની બે સમાન બાજુઓની સામેના ખૂણાઓ સમાન હોય છે. વિદ્યાર્થી મિત્રો આ પણ પ્રમેય છે, આ પણ પ્રમેય છે. કયો પ્રમેય છે વિચારો? ચાલો ઝડપથી યાદ આવે છે, ચાલો 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 જલ્દી વિચારો. કયો પ્રમેય છે? બે સમાન બાજુ હોય તો સામેના ખૂણા સમાન હોય છે. કયો પ્રમેય છે? યાદ આવ્યું? આવે છે, આવે છે. ચાલો સરસ, વેરી ગુડ. કયો? 7.2. સર આ પ્રમેય અમારે સમજવો છે. આ પણ ખૂબ મસ્ત અને નાનકડો એવો પ્રમેય છે. જો આવા પ્રમેય પૂછાય છે ત્રણ માર્ક્સની અંદર તો પેઠા ત્રણ માર્ક્સ લઈ લેવાના હોય છે. અને આ પ્રમેય છે એ તમને આ વિડીયો પૂરો થઈ જશે એટલે કે લાસ્ટમાં જે એન્ડ સ્ક્રીન છે ત્યાં તમને એની લિંક મળી જશે. આ પ્રમેય પણ તમે શીખો હોય, ફરીથી રિપીટ કરવો હોય તો કરી શકશો. બંને પ્રમેય ખૂબ મસ્ત અને મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે અને બંનેના વિડીયો આપણે બનાવેલા છે. તો ચોક્કસથી જો તમને ભૂલાઈ ગયા હોય તો એકવાર જોઈ અને એને રિપીટ કરી લેજો. ચાલો એના પછીનો પ્રશ્ન નંબર 34. ત્રિકોણ એબીસીમાં રેખાખંડ એબી બરાબર રેખાખંડ એસી છે, એટલે આપણે એક ત્રિકોણ દોરીએ. સોનામાં પૂછે ત્રિકોણનું એ
બી સી, એમાં એ બી બરાબર એ સી છે, એટલે જેટલો એ બી નું માપ છે એટલું એ સી નું માપ છે. હવે આપણે હમણાં જ આ પ્રમેય જોયો 7.2, બે બાજુ સમાન હોય તો એની સામેના બે ખૂણા સરખા થઈ જવાના છે. આપણે અહીંયા ખબર પડી ગઈ એ બી બરાબર શું છે, એ સી આવું હોય તો આની સામેનો ખૂણો આ થશે અને આ બાજુ છે એની સામેનો આ ખૂણો થશે. એટલે એ લખીશું બી છે એની જેટલો જ કોણ થશે ખૂણો, બી જેટલો સી થશે. આ કયો છે પ્રમેય, 7.2ના નિયમ મુજબ. બરાબર, બે સમાન બાજુની સામેના ખૂણા સમાન થાય. આગળ વાંચીએ એ સી ડી. હવે એ સી ડી ક્યાં જશે, તો અહીંયા એ, અહીંયા સી, તો આ બાજુ જશે ને ડી. ઓકે, આવી રીતે અહીંયા આપ્યું ડી. ત્રિકોણ એબીસીનો બહિષ્કોણ, આ બહિષ્કોણ કહેવાય, ખ્યાલ આવે છે ને, બહારનો ખૂણો, ત્રિકોણની બહારનો ખૂણો, એટલે એનો થશે બહિષ્કોણ. પછી શું કીધું છે, બી ડેશ સી ડેશ ડી, એટલે કે આ બી સી ડી સમરેખ છે, એક જ લાઇનમાં છે, એ સી ડી, એ સી ડી 110. તો ત્રિકોણ એબીસીના દરેક ખૂણાના, એટલે કે આ દરેક ખૂણાના માપ શોધવાના છે. હવે અહીંયા પ્રશ્ન એ થશે કે સર આ એક આપ્યું છે તો આપણે આ દરેક કેમ શોધવાના છે. તો જો આ બંને રેખિક જોડ થઈ ગયા, ટી બને છે ને, આમ ટી ટી બને, એટલે યાદ રાખવાનું રેખિક જોડના ખૂણા હોય છે. તો આ બંને ખૂણાનો સરવાળો 180 થાય. અને કયો ખૂણો કહેશું આપણે, નંબર એક, આ ખૂણાને એ સી બી બોલાય, યાદ રાખજો શું બોલાય, એ સી બી લખું છું ખૂણો, એ સી બી, આ બહારનો ખૂણો છે આ બાજુ, એને શું બોલાય, એ સી ડી લખીશું અહીંયા, એ સી ડી, અને બંનેનો સરવાળો થશે 180. અહીંયા રીઝન લખવાનું રેખિક જોડના ખૂણા. હવે આ જે અંદરનો ખૂણો તો આપણને નથી આપ્યો, પરંતુ બહારનો ખૂણો આપણને 110 આપ્યો છે. આ 110ને હું બરાબરની પેલી બાજુ લઈ જાઉં, આ વધતા હોય અને આ બાજુ જાય તો શું થઈ જશે, ઓછા થઈ જશે. તો એ સી બી લખવાનો અહીંયા ખૂણો, એ સી બી બરાબર 180 માઇનસ 110, તો કેટલો આવશે બાદબાકી, 70. સમજાઈ ગયું તમને? તો આપણને અહીંયા એક ખૂણો તો મળી જ ગયો છે 70નો. હવે આપણને આ મળી ગયો છે તો આ કેટલો થશે, એની જેટલો જ થશે. કારણ કે હમણાં જ કીધું ને, આ સી એટલે કોણ કહેવાય, આજે આને શોર્ટમાં સી બોલાય, પણ આમ જોવા જઈએ તો શું બોલાય, એ સી બી બરાબર આ ખૂણાને. એટલે અહીંયા આપણે શું લખીશું, એ સી બી. ઓકે સર, આ શોર્ટમાં કયો છે, બી છે, પણ આને આખું શું બોલાય, એ બી સી બોલાય. આ બીની જગ્યા પર શું લખાય તમે, એ બી સી. તો ચાલો આપણને આ જો એ સી બી મળ્યો છે 70, તો એના પરથી આપણને આ મળી ગયો, કેમ કે બંને સરખા છે. તો તમે અહીંયા લખી શકો ખૂણો એ બી સી ઇઝ ઇક્વલ એ સી બી, અને માટે એ બી સી કેટલો થશે, 70. સર આપણને બે ખૂણાના માપ તો મળી ગયા, આ બંને 70-70ના થાય છે. તો હવે ત્રીજો તો તમને મળી જ જાય આ પ્રમેયના નિયમ મુજબ, ખબર છે ત્રિકોણના ત્રણેય ખૂણાના માપનો સરવાળો કેટલો થાય, 180 છે. તો બે ખૂણાના માપ આપણને મળી ગયા છે, તો ત્રીજા ખૂણાનું માપ જો આપણે શોધવું હોય તો ત્રણેય ખૂણાના માપનો આપણે શું કરવાનો છે, સરવાળો કરવાનો છે. ત્યાં કયા ત્રણ ખૂણા, એક તો જો આપણને આપેલો છે એક આ ખૂણો એ બી સી, વત્તા બીજો ખૂણો એ સી બી, અને વત્તા ત્રીજો ખૂણો જેને શું બોલાય, બી એ સી. અને આ ત્રણેયનો સરવાળો થાય 180. ને કારણ લખવાનું, કયો પ્રમેય આવ્યો, 6.7ના નિયમ મુજબ. હવે એક ખૂણો આપ્યો છે 70, આ બીજો પણ આપી દીધો છે આપણે 70, તો ત્રીજો ખૂણો આપણે શોધવાનો છે. 70 ને 70 કેટલા થશે, 140 પહેલી બાજુ જશે, તો માઇનસ કરીશું આપણે. 180 માઇનસ 140 કરો વિદ્યાર્થી મિત્રો, તો કેટલા થશે, 40 જવાબ આવે છે ને, ચેક કરી લેજો હો તમે, 40 જવાબ આવે છે. તો આ સાથે આ દાખલો સરસ મજાનો આપણે શીખ્યા, આ બે પ્રમેયનો ઉપયોગ પણ થઈ ગયો સાથે સાથે દાખલાની અંદર, તો મજા આવી તમને બધાને. તો ચાલો આ સાથે અહીંયા આપણે વિભાગ સીને પૂરો કરીએ છીએ, પણ ખાસ માત્ર જોવું નહીં, ખાસ તમને એટલા માટે કહું છું, ક્લાસની અંદર હો, તમે ટ્યુશન જતા હો, સ્કૂલે જતા હો, કાંઈ જોવાથી કાંઈ નહીં થાય, જોવાથી માત્ર આપણને સમજ પડે છે, પણ એને પ્રેક્ટિકલી ગણવાથી આપણને લાંબો સમય યાદ રહે છે. ઘણા બધા બાળકોને એવો મનમાં પ્રશ્ન થતો હશે કે સર અમે ક્લાસની અંદર તો જોઈએ તો અમને આવડી જ જાય છે, મમ્મી પૂછે કેમ બેટા, તો કે મમ્મી ક્લાસમાં તો આવડી જ જાય છે પણ પછી પરીક્ષામાં નથી આવડતું, એનું કારણ શું? તેનું કારણ એક જ છે, તમે ગણતા નથી ઘરે જઈને. તમને ક્લાસમાં આવડી જાય છે એટલે તમને સમજ પડી છે, ક્લાસમાં તમને સમજ પડી છે એટલે તમને એવું ફિલિંગ થાય કે મને આવડી ગયું છે, બરાબર ને? પછી તમે 4 મહિના 6 મહિના પરીક્ષામાં જ્યારે એને રિપીટ કરો તો તમને યાદ જ ન હોય એટલે તમને માર્ક્સ ના મળે,
પણ જે વસ્તુ તમને ક્લાસમાં સમજ પડી ગઈ છે અને ઘરે જઈને એક વખત પ્રેક્ટિકલી કામ કરો, વિજ્ઞાન હોય, સમાજ હોય, બધામાં આવું કરવાનું, એમાં પ્રેક્ટિકલી એકવાર જવાબને લખો. તકલીફ ક્યાં છે? આળસ. તકલીફ અહીંયા છે, આપણને એ કામ કરવાની આળસ ચડે. કોણ લખે સાહેબ, કંટાળો આવે લખવાનો, હે ને? તો તકલીફ ત્યાં છે. બસ એ કંટાળો જો વયો જાય ને તો તમે હોશિયાર જ છો. બધા કહેતા હોય ને ડૂબો છે, ડૂબો, કોઈ ડૂબા છે જ નહીં, બધા હોશિયાર જ છે. કાંઈક ખામી છે, એ ખામીને કાઢી નાખો, તમે હોશિયાર જ છો. ઠીક છે, વિભાગસીની તૈયારી કરજો અને સરસ મજાની એક લાઈક કરજો, ગમે તો કોમેન્ટ પણ કરજો, શેર કરજો. સબસ્ક્રાઈબ તો તમે કરી જ દીધું હશે, પણ ખાસ તમારા બીજા વિદ્યાર્થી મિત્રોને પણ આપણા વિડીયોને શેર કરજો, જેથી કરીને એ પણ આપણી ચેનલમાં દાખલાને શીખી અને એન્જોય કરી શકે. તો ચેનલ સાથે જોડાયેલા રહેજો.